હલો ફ્રેન્ડ્સ, પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે સ્પેશિયલ સામા પચમ રેસીપી લાવ્યા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ બનીને તૈયાર થઈ છે, એકદમ સ્વાદિષ્ટ અને ખાવાની પણ તમને ખૂબ જ મજા આવશે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક કપ સામો લીધો છે, જે મોરૈયો પણ કહેવાય છે. તો આપણે એક કપ જેટલો લેવાનો છે અને અડધા કપથી ઓછા આપણે સાબુદાણા લેવાના છે. સાબુદાણા તમે સ્કીપ પણ કરી શકો છો. તો બંનેને આપણે એક મિક્સર જારમાં એડ કરી લઈશું. આને આપણે એકદમ ફાઇન પાવડરમાં પીસી લેશું. એકદમ ઝીણો પાવડર આપણે કરી લેવાનો છે ગ્રાઇન્ડ કરીને. તો મિક્સરમાં મેં પીસી લીધો છે સામાને, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે મિક્સરમાં પીસી લેવાનો છે. તો હવે આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને થોડું આપણે દહીં ઉમેરી લેશું. ખાટુંવાળું દહીં હશે તો વધારે તમને ખાવાની મજા આવશે, અને ખાટું ના પસંદ હોય તો તમે મોળું દહીં પણ પસંદ લઈ શકો છો. તો બંનેને આપણે મિક્સ કરશું અને જરૂર પડશે તો આપણે છાશ ઉમેરશું અથવા પાણી ઉમેરશું. આ બેટરને આપણે એકદમ પતલું નથી કરવાનું. આપણે જે ભજીયાનું બેટર હોય છે, જે ગોટાનું બેટર બનાવીએ છીએ, આપણે એકદમ થીક એવું બેટર આપણે રાખવાનું છે. પતલું નથી કરવાનું, નહીંતર આપણે જે વાસણ મૂકશું તેમાંથી આવે બહાર નીકળી જશે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન દેવાની છે કે આપણા બેટરને આપણે પતલું નથી રાખવાનું, એકદમ જાડું રાખવાનું છે. આને આપણે ઢાંકીને એક કલાક માટે રેસ્ટ આપી દેશું. તો એક કલાક માટે આપણે મૂકી દેશું. તો એક કલાક થઈ ગઈ છે અને આપણું બેટર ખૂબ જ સરસ રીતે પલળી ગયું છે, જેથી સામો હોય એકદમ સોફ્ટ થઈ જાય છે અને બેટર પણ ખૂબ જ સારું બનીને તૈયાર થાય છે. તમે આની ઇડલી પણ બનાવી શકો છો. તો 3 ચમચા જેટલું આપણે અલગ કાઢી લેશું, તેની આપણે ફરાળી ખાંડવી બનાવશું. તો અહીંયા આપણે એકસાથે 2 નાસ્તા તૈયાર કરી રહ્યા છીએ. તો સ્વાદ અનુસાર નમક આપણે બંનેમાં એડ કરી લેશું. તમે એકસાથે નમક એડ કરીને પણ અલગ કરી શકો છો. તો એક બેટરમાં આપણે પ્લેન રાખવાનું છે અને એક બેટર આપણે એકદમ ઝીણા સુધારેલા ગ્રીન મરચાં એડ કરશું. જે લીલા મરચાં આવે છે તે તમારી તીખાશ પ્રમાણે તમે લઈ શકો છો. એક આદુનો ટુકડો તમે ઝીણો સુધારીને લઈ શકો છો, એ એડ કરી લેશું. એક પિંચ જેટલા આપણે ખાવાના સોડા એડ કરી લેશું. વધારે સોડા એડ નથી કરવાના, એક પિંચ જેટલા જ એડ કરવાના છે. તો આને આપણે એકદમ ચલાવીને મિક્સ કરી લેશું. એક બેટર આપણે એકદમ થીક રાખવાનું છે, એક બેટર આપણે એકદમ પતલું કરવાનું છે. ખાંડવીનું બેટર આપણે એકદમ પાતળું રાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે બનાવશું થીકવાળું બેટર. તો ગેસ ઉપર આપણે એક આ રીતના તપેલી મૂકી દેશું, કોઈપણ એક પણ વાસણ જે કાણાવાળું સીબું અથવા કાણાવાળી ચાયણી આવી જાય એ ટાઈપનું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કાણાવાળું સીબું લીધું છે અને ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો આને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે, જેથી આપણો જે નાસ્તો બને એ ચોંટે નહીં, આસાનીથી નીકળી જાય. તો આને આપણે જે ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે તેની ઉપર આપણે મૂકી દેશું. તો પાણીમાં થોડો ઉકાળો આવે ત્યાં સુધી આપણે થોડી રાહ જોશું. થીક બેટર હશે તો જ આની ઉપર ટકશે, નહીંતર નીચેથી બધું બેટર નીચે પડી જશે. તો બેટરને આપણે એકદમ થીક રાખવાનું છે, હું ફરીથી કહું છું. તો અહીંયા મેં 2 ચમચા જેટલું બેટર ઉપર મૂકી દીધું છે અને ઉપરથી આપણે ડેકોરેટ કરવા માટે ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરશું.
થોડા કાળા તલ પણ આપણે સ્પ્રેડ કરશું, તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ બહુ સરસ લાગે છે આ નાસ્તો ખાવામાં, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ તો. આજે તો બધાને ઋષિ પાચમ હોય છે, તો ઋષિ પાચમમાં બધાને ઘરે સામો જ બનશે, તો તમે એકવાર આ રીતે ટ્રાય કરી લેજો, બહુ સરસ બને છે. તો આને આપણે લગભગ 5 મિનિટ આપણે કૂક થવા દેશું. 5 મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે ઢાંકણું ઢાંકીને જ રાખવાનું છે ફ્રેન્ડ્સ, જેથી વરાળ બને અને વરાળમાં જ આપણો આ નાસ્તો તૈયાર થાય. તો આ નાસ્તો આપણો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો આપણે સીબું નીચે લઈ લેવાનું છે જેથી થોડું ઠંડુ થાય, ત્યારબાદ જ આપણે આને આ રીતે કિનારી પહેલાં છોડાવશું. તો એકદમ હળવે હાથેથી આપણે કિનારી છોડાવવાની છે, કારણ કે આ નાસ્તો આપણો એકદમ સોફ્ટ છે. જો ફ્રેન્ડ્સ એકદમ આસાનીથી નીકળી ગયું ને, અને થોડો ગરમ પણ છે, પણ ઠંડો થાય ત્યારબાદ જ આપણે આને કાઢવાનો છે. જો દેખાવમાં પણ કેટલો સરસ લાગી રહ્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો લાગે છે ને. તો બધા જ આજે ઋષિ પાચમમાં આ નાસ્તો બનાવજો, અને બધા નાવા પણ જજો, હું કોળિયાત નાવા જવાની છું. તો વિડીયો હું થોડો વહેલા મૂકી દઈશ. તો ફરીથી આપણે એ જ રીતે તેલ લગાડી લેશું, ફરીથી આપણે મૂકી દેશું, અને ગેસને આપણે મીડિયમ રાખવાનો છે. ફરીથી આપણે બેટર આ રીતે 2 ચમચા જેટલું મૂકી દેશું. આને આપણે ફેલાવવાની બિલકુલ જરૂર નથી, એની જાતે જ ફેલાઈ જશે. અને મારું બેટર તમે જોઈ શકો છો થોડું પતલું થઈ ગયું છે, પણ તમારે બેટર થોડું થિક્કત રાખવાનું છે, જાડું રાખવાનું છે, પતલું નથી રાખવાનું, જેથી સીબા ઉપર આપણું બેટર રહે, નીચે ના પડી જાય, નહીંતર હોલમાંથી ટીપા ટીપા કરીને નીચે પડી જશે વધારે પાતળું રાખશો તો. તો ફરીથી આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી લીધા છે, કાળા તલ પણ આપણે સ્પ્રેડ કરી લીધા છે. દેખાવમાં પણ ખૂબ જ સારો લાગે છે, એના સ્વાદમાં પણ આ નાસ્તો બહુ જ સારો લાગે છે. તો ઢાંકીને આપણે ફરીથી 5 મિનિટ આને કૂક થવા દેશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો બીજો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. તો આને પણ આપણે નીચે ઉતારી લેશું. તો આ રીતે સીબાને આપણે નીચે જ લઈ લેવાનું છે જેથી થોડું ઠંડુ થાય, ત્યારબાદ જ આપણે આને કાઢશું. તો થોડું ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે ફરીથી આ રીતે કિનારી છોડાવવાની છે. આ રીતે જ આપણે આને કિનારી છોડાવીને જ આપણે કાઢવાનો છે નાસ્તો. ડાયરેક્ટલી તમે કાઢવા જશો તો કદાચ તૂટશે, તૂટવાની શક્યતા રહે છે. તો આ રીતે આપણે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લેશું. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો, જેથી આવનારા મારા બધા જ નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય સૌથી પહેલાં. તો તમે જોઈ શકો છો દેખાવમાં કેટલો સરસ લાગી રહ્યો છે, સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. આને તમે ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકો છો. તો ફરાળી ગ્રીન ચટણી પણ હોય છે, મારી ચેનલ ઉપર ફરાળી સામાના ઢોકળા પણ છે, તેની લિંક હું મૂકી દઈશ, તેમાં ગ્રીન ચટણી પણ છે. તો એ પણ વિડીયો ચેક કરજો, એ પણ બહુ સરસ એવા બન્યા છે. તો હવે આપણે બનાવશું ખાંડવી. તો ખાંડવી બનાવવા માટે મેં બેટરમાં થોડું પાણી વધારે જ એડ કરી લીધું છે. તમને તો ખબર જ હશે કે ખાંડવી બનાવવા માટે આપણું બેટર એકદમ પાતળું હોવું જોઈએ. તો એક ડીશ લીધી છે, ડીશના આપણે આ રીતે ગ્રીસ કરી લેશું, તેલથી આપણે બધી જ રીતે સરસ ગ્રીસ કરી લેવાની છે. તો અહીંયા હું એક જ વિડીયોમાં 2 નાસ્તા બનાવી રહી છું, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ખાંડવીનો સ્વાદ પણ બહુ સરસ એવો આવે છે, કારણ કે આમાં ખાટી વસ્તુ આપણે એડ કરી છે, તો એકદમ
ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું બેટર કેટલું પાતળું છે, ચમચામાં પણ નથી ચોંટતું એટલું પાતળું આપણે રાખવાનું છે. એક બેટર આપણે થીક રાખવાનું છે, એક બેટર આપણે પાતળું રાખવાનું છે ખાંડવી બનાવવા માટે. તો આ રીતે આપણે બેટરને 2-3 ચમચા આ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે. તો આપણે ખાંડવી આપણે પાતળી રાખવાની છે એટલે બેટર આપણે વધારે ઉમેરવાનું નથી, અને ઝટપટ આપણી કૂક પણ થઈ જશે. તમે જોઈ શકો છો થોડું આપણે ડેકોરેટ માટે ચીલી ફ્લેક્સ એડ કરી લેશું. આ રીતે થોડા કાળા તલ પણ આપણે એડ કરી લેશું. તમે કોથમીર પણ એડ કરી શકો છો અને ગ્રીન મરચાં પણ એડ કરી શકો છો, એકદમ બારીક સુધારેલા. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખાંડવી પણ આપણી બહુ સરસ એવી બનશે. તો ફરીથી આપણે એ જ તપેલી ઉપર મૂકી દેશું અને પાણી ઘાટું થઈ જાય તો તમે પાણીને બદલી શકો છો ફ્રેન્ડ્સ, કારણ કે જે સીબા ઉપર આપણે મૂક્યા હતા તેના ટીપા થોડા ઘણા તો પડ્યા જ હોય. તો પાણી તમે ચેક કરીને પાણીને બદલી શકો છો. તો આને મેં ફરીથી તપેલી ઉપર મૂકી દીધું છે અને ઢાંકીને આપણે 5 મિનિટ કૂક થવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ડીશ આપણે જોઈ લઈએ તો ઉપરથી એકદમ ડ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો કૂક પણ થઈ ગઈ છે. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો આજે હું તમારી માટે સામા પાચમ સ્પેશિયલ આ નવો નાસ્તો લઈને આવી છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખાંડવી પણ આપણી કૂક થઈ ગઈ છે, તેને પણ આપણે નીચે લઈ લઈશું, ઠંડી થવા દેશો. ઠંડી થાય ત્યારબાદ જ આપણે આના કટ લગાડી દેશું. તો તમારા મનપસંદ કટ તમે લગાડી શકો છો. તો આ રીતે આપણે કટ લગાડી લીધા છે. આપણે ચોરસ કટ નથી લગાડવાના, સીધા જ લગાડવાના છે, કારણ કે આપણે આના રોલ બનાવશું. તો આપણે કિનારી પણ થોડી થોડી છોડાવી લેશું. આ ફરાળી ખાંડવી પણ તમે કહી શકો છો, બહુ સરસ એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. આ પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તવિથાની મદદથી આપણે થોડે આપણે કિનારી છોડાવી લેશું અને હવે આપણે રોલ બનાવશું. તો સૌથી પહેલાં આપણે જે વચ્ચેવાળું કટિંગ છે તેને આપણે રોલ બનાવી લેશું આ રીતે. તો જ્યાં ચોંટવાની શક્યતા હોય ત્યાં તમે તવિથાની મદદથી આ રીતે લઈ શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ આપણે ખાંડવીનો રોલ બનીને તૈયાર થયો છે, એકદમ પતલો અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે ચણાના લોટની પણ ભૂલી જશો ખાંડવી, એટલી સરસ આ ફરાળી ખાંડવી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો ચલો આપણે બીજી પણ એ રીતે બનાવી લઈએ. તો બીજી પણ આપણી બનીને તૈયાર છે. તો બધી જ ખાંડવી આપણે આ રીતે બનાવી લેશું અને તમે વઘાર વગર પણ તમે ખાઈ શકો છો, અને તમારે વઘાર કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો બંને નાસ્તો આપણો તૈયાર છે, સ્પેશિયલ સામા પાચમમાં તમે ખાઈ શકો તેવો. ફરાળી છે તો બિલકુલ ચિંતા ના કરતા, માત્ર ને માત્ર આપણે સામામાંથી જ તૈયાર કર્યો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થયો છે, ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે, એકદમ ટેસ્ટી પણ છે. ખાંડવી પણ બહુ સરસ બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ, આ પણ બહુ સરસ લાગે છે. તો ચલો હું તમને એક તોડીને પણ બતાવી દઉં. મેં થોડો તીખો બનાવ્યો છે તો લીલા મરચાં થોડા વધારે એડ કર્યા છે, તમારી તીખાશ પ્રમાણે જ તમે લીલા મરચાંને એડ કરજો. બન્યો છે ને એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી. મારી વિડીયો ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ.